નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન શિક્ષણમાં સર્વનું સ્વાગત છે. સર્વે આપણે જાણીએ છીએ કે કોરોના ગાઈડલાઈન મુજબ પાછું આપણે ફરીથી એક વખત ઓફલાઈન શિક્ષણ લઈ શકીએ તેમ નથી, તો આપણી પાસે બીજો કોઈ ઓપ્શન ન વધતા ઓનલાઈન શિક્ષણ તરફ પાછા આપણે આગળ વધશું. અને ખાસ કરીને મિત્રો, આ ગણિત વિષયમાં એટલું ખાસ ધ્યાન રાખવું પડશે કે જે તમે મીડિયામાં ઓનલાઈન આપણે જે ભણીએ છીએ માં તમારા લોકોએ જે ન સમજાય, તો ઘણી વખત વિદ્યાર્થીઓ તમે છે એક વખત વિડીયો જોઈ પાછા તમે બંધ કરી દીધો, પછી વિડીયો તમે જોતા નથી. તો ઘણી કિસ્સામાં તમારે વિડીયો છે ને મિનિમમ 2 કે 3 વખત દાખલા છે એ જોઈ લેવાના અને સમજી લેવાના, પછી કદાચ પણ તમને ન સમજાય તો તમારે પાછું ફરીથી પૂછવાની જરૂર છે. બરોબર છે? તો હવે આપણે જે સ્વાધ્યાય અગાઉ ચાલુ હતું ત્યાંથી પાછા આપણે જીવનની કરવાનું થશે. ધોરણ 8 ગણિતમાં જે આપણે માપન સ્વાધ્યાયમાં હતા અને માપન સ્વાધ્યાયની અંદર આપણે ક્ષેત્રફળ શોધતા હતા આકૃતિઓના, બરોબર છે? તો એમાં આપણે જે આજે જે સ્વાધ્યાય જોવાના છે એ છે 11.2. અને તમે જે ઓલા જે આપણે અગાઉની આકૃતિઓ હતી એ આકૃતિઓના ક્ષેત્રફળ તમને લોકોને શોધતા આવડતા હતા કે જે તમે સમલંબ ચતુષ્કોણ છે અથવા સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમબાજુ ચતુષ્કોણ છે એના ક્ષેત્રફળ તમને લોકોને આવડે છે. હવે આપણે સ્વાધ્યાય 11.2 માં ખાસ કરીને આજે સમલંબ ચતુષ્કોણ છે એના ક્ષેત્રફળ શોધવાનું આપણે આજે શીખવાના છે. હવે માં 11.2 માં એક પહેલો દાખલો છે. જો તમને મેં ટેબલ જેવી આકૃતિ આપેલી હશે, ટેબલ જેવી આકૃતિ, એમાં સમલંબ છે આપણને ખબર કેવી રીતે પડશે કે સમલંબ ચતુષ્કોણ છે એનો ગુણધર્મ છે બે સામસામે બાજુઓની એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય, આને જ આપણે સમલંબ ચતુષ્કોણ કહીએ છીએ. તો આમાં તમે જો ટેબલની આકૃતિ આપેલી છે, પહેલા દાખલાની અંદર તમારે લોકોએ મેથ ખુલી રાખવી પડશે અને 11.2 દાખલા નંબર 1. હવે એમાં એક ટેબલ જેવી આપણે આકૃતિ આપેલી છે, જો અહીં બને. હવે એમાં આ એક પાટિયું છે અને પાટિયાનો આકાર તમે જો આ બંને બાજુઓ છે સમાંતર નથી, કારણ કે જો આ બાજુઓને આપણે લંબાવીએ તો ચોક્કસ એક જગ્યાએ છેદ છે, પરંતુ આ બંને બાજુઓ જે છે જેનું એક બાજુનું નામ મેં A આપેલું છે, બીજી બાજુનું નામ B આપેલું છે, આ બંને બાજુઓ કેવી છે સમાંતર છે, એટલે કે આખી ચાર બાજુઓમાંથી સામસામેની એક જ જોડ સમાંતર છે, એટલા માટે આપણે સમલંબ ચતુષ્કોણ કહેશું. અને મિત્રો, આ ટેબલ છે એનું ઉપરનું જે પાટિયું છે ને એ જો સમલંબ આકારનું છે, બરોબર છે? હવે એમાં આ બાજુની લંબાઈ કેટલી આપેલી છે, 1 મીટર આપેલી છે, અને આ બાજુની જે લંબાઈ છે એ આપણે 1.2 મીટર આપેલી છે. હવે બે સૂત્ર છે અહીંયા, આ બાજુ મે એ નામ આપી દીધું છે અને એની સામેની બાજુ જે સમાંતર બાજુ છે એનું ટી નામ આપી દીધું છે. જ્યારે આ એકના હાઈટ જો હોય જેને આપણે લંબ ઊંચાઈ કહીએ છીએ, આને શું કહીએ છીએ, લંબ ઊંચાઈ, જેને આપણે એ છોડે દર્શાવેલી છે 0.8 મીટર છે. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમને લોકોને ખબર જ છે, તો આપણે આ પાટિયા મુજબ ક્ષેત્રફળ શોધવાનું તમને દાખલામાં કીધું છે, આપણે શું લખશું, સમલંબ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ, બરોબર છે? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે કે આ પાટિયું એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બનાર આપણે ખબર છે બે સમાંતર બાજુઓનો સરવાળો અને એને ગુણ્યા લંબ ઊંચાઈ. તો બે સમાંતર બાજુઓ એટલે એમાંની એક બાજુ એટલે A થશે અને બીજી બાજુ એટલે B થશે, તો એ નામ આપણે આપેલા છે, બરોબર છે? તમને એમાં રકમમાં નામ નથી આપેલા, તમારે સમજવા માટે કિંમત સૂત્ર છે લાંબુ ન લખવું પડે, એટલા માટે મેં એ અને બી એના નામ આપેલા છે. અને એના મુજબ લંબ ઊંચાઈ છે, જો એચ છે, એચ ને આપણે લંબ ઊંચાઈ કહીએ છીએ. ચાલો એની અંદર કિંમત મૂકીએ, કઈ બનાક છે એ એટલે 1 મીટર છે, જ્યારે બી એટલે 1.2 મીટર છે અને લંબ ઊંચાઈ કેટલી છે 0.8 મીટર છે. એક જગ્યાનો સીએમ લખશું, 1 + 1.2 = 2.2 થશે, જીરો પોઈન્ટ આઠ મીટર, બરોબર? અહીં પણ ગુણાકાર કરી જોઈ શકો છો, 11.88 થશે અને એનો તરત જ તમને જવાબ મળી જશે, બરોબર છે? હવે જો ખાસ આગળ દાખલા નંબર 2, દાખલા નંબર 2 ની અંદર શું આપેલું છે ખાસ જોજો, એમાં
एक समलंब चतुष्कोण नु क्षेत्रफळ आपने आपेलू छे 34 सेमी स्क्वायर आपेलू छे केटलो छे 34 सेमी स्क्वायर હવે એમાં પણ આ જે જગ્યા આપેલી છે ને એવી જગ્યા આપેલી એટલે આ પણ સમલંબ ચતુષ્કોણ છે આમાં પણ સમસમિતિ એક જ જોડ સમાંતર છે તો 34 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ છે આપણે આ પર જે ઘેરાવ છે જેને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ કે તો છે 34 સેમી સ્ક્વેર છે હાઈટ છે કેટલી આપેલી છે એટલે કે લંબ ઊંચાઈ 4 સેમી આપેલી છે પછી એક બાજુની લંબાઈ પણ આપેલી છે એક બાજુની લંબાઈ કેટલી છે 10 સેમી અને સામેની બાજુ જે CD છે એની લંબાઈ આપેલી નથી એટલે એને આપણે દર્શાવ્યો છે x તરીકે અને x તો મિત્રો આપણે શોધવાનું છે તો આ જે દાખલો છે એની અંદર તમારે ક્ષેત્રફળ શોધવાનું નથી ક્ષેત્રફળ તમને આપેલું છે 34 સેમી સ્ક્વેર બરોબર છે એમાં સમાંતર બે બાજુઓ છે એમાંથી એક બાજુની લંબાઈ આપેલી છે અને સામેની બાજુની લંબાઈ આપણે શોધવાની છે તો મૂળ આ જે સૂત્ર છે એ તો આપણે સમલંબ ચતુષ્કોણ નું સૂત્ર છે આ ભૂલવાનું થશે ચતુષ્કોણ નું નામ પણ આપેલું છે a b c d સમલંબ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર વણા બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા લંબ ઊંચાઈ તો ક્ષેત્રફળ નીચે આપણે 134 વણા પ્રમાણે આવશે બરોબર છે AB ની લંબાઈ કેટલી આપેલી છે 10 આપેલી છે x આપણે શોધવાનો છે અને h આપણે 4 આપેલો છે રેડી હવે જોજો અહીં અહીં તમને એમ થશે કે અહીં જે ભાગાકારમાં છે તો આ તરફ આવે તો ગુણે પરંતુ બે શું કરેલું છે તો 2 2 4 છે આપણે અહીં ઉડાડેલા છે બરોબર છે હવે 2 છે ગુણાકારનો સંબંધ આની સાથે ધરાવે છે ગુણાકારનો સંબંધ ધરાવે છે છેદમાં તમે લઈ શકો છો એટલે 34 ના છેદમાં 2 લીધેલા છે અને અહીં વધેલ છે 10 + x બરોબર છે 34/2 = 70 એટલે અહીં 70 આવી જશે આ 10 છે આ બરાબરની જમણી બાજુ છે ડાબી બાજુ લાવો એટલે માઈનસ થઈ જશે 70 માંથી 10 જશે તો કેટલા વધશે 7 તો અહીં આપણે x 7 છે મળી ગયા છે એટલે બાજુની લંબાઈ છે આપણે કમ્પ્લીટ થઈ જશે બરોબર છે હવે આગળ દાખલા નંબર 3 જુઓ તો ત્રીજા દાખલામાં શું થશે હવે એકમ આપણે જોઈએ કે એક સમલંબ ચતુષ્કોણ આકારના ક્ષેત્ર ABCD ની બાજુની લંબાઈ 120 મીટર છે તમે ગણિતમાં જોજો ત્રીજો દાખલો જેમાં BC 48 મીટર છે CD 70 મીટર છે AD 40 મીટર હોય તો આ ક્ષેત્રનું ક્ષેત્રફળ શોધો હવે અહીં બાજુ AB એ સમાંતર બાજુ AB અને BC પર લંબ છે જે મિત્રો તમે AB આપેલી છે ને એ BC પરનો લંબ છે જે આપણે તમે લંબ લો છો ને બરોબર દાખલો નંબર જાતે કરવો પડશે ખાસ ધ્યાન રાખજો અને આપણે દાખલા છે માર્કર પર ઉતારી લેવાના છે હવે એ જે AB છે જેમ ફાઇનલ લંબ ઊંચાઈ આપેલી છે એવી જ રીતે AB છે ને BC પરનો લંબ છે પરંતુ હવે અહીં તમને જે એક બે સમાંતર બાજુ કહી એમાંની એક બાજુ છે તમને આપેલી નથી તો હવે એ બાજુમાં આપણે ખાસ જોવાનું થશે કે ચાર બાજુઓ છે એમાંથી ત્રણ બાજુઓ આપેલી છે તમને જોજો તમે ત્રણ બાજુઓ એમાં તમને આપેલી છે એટલે સામે આ બાજુઓની પરિમિતિ કરો બરોબર છે દાખલા તરીકે આવો ચતુષ્કોણ હોય એમાં આ બાજુ આ બાજુ આ બાજુ અને ટોટલ તમને લંબાઈ આખી આખી આપેલી તો ત્રણેય બાજુનો જે સરવાળો છે એ લંબાઈ વાત બાદ કરી નાખો અને ચોથી બાજુ છે એ તમને મળી જશે એ રીતે તમારી દાખલામાં પ્રયત્ન કરવાનો થશે અને ક્ષેત્રફળ તમારે એમાં શોધવાનું છે કદાચ જો એ આપણું ન સમજાય તો ફોન કરી અથવા તમે મેસેજમાં અથવા ગમે ત્યારે તમે સંપર્ક સાધી શકશો એ દાખલા માટે આ ત્રણ દાખલા છે એ તમારા લોકો હોય છે એ બાકી નું ઉતારવાના રહેશે અને આને લગતા દાખલા છે પ્રેક્ટિસ રૂપમાંથી ગણી લેવાના છે ન સમજે તો ગમે ત્યારે તમારે પૂછવાનું ચાલો અત્યારે આપણે ત્રણ દાખલા સમજવાના પછી કોઈ છે બદલે છે એટલે એ આપણે પછી દાખલા લેશું ત્યાં સુધી આવજો